દુઃખમાં સુખ અનુભવવાની આ ચાવી છે કે આપણા ધર્મસ્થાનને યાદ કરી એની રક્ષાનો આનંદ માનીએ. ધર્મની પરીક્ષા પણ આમાં થાય. આપણા ધર્મપ્રેમની પરીક્ષા આ રીતે જ થાય છે કે દુઃખના કષ્ટના પ્રસંગોમાં આપણે આપણા ધર્મસ્થાનને કેટલું યાદ કરીએ છીએ અને એનો આનંદ કેટલો માનીએ છીએ. દાખલા તરીકે પૈસા ગુમાવ્યાનું દુઃખ આવ્યું તો જટ મનને એમ થાય કે જેમ સીતાને વનવાસના કષ્ટો આવ્યા તો એમણે માન્યું કે આમાં મારે મહાન પતિવ્રતા ધર્મ બજાવવાનો અમૂલ્ય અવસર મળે છે. પછી આ કષ્ટ એ દુઃખ શું? એમ મારે આ પૈસા જવા છતાં જિનેશ્વર ભગવાનનું શાસન આરાધવા મળે છે અને કર્મ વિપાક સમજનાર એક શ્રદ્ધાળુ શ્રાવકનો સ્થિત પ્રજ્ઞતાનો ધર્મ આરાધવા મળે છે, તો પૈસા ગુમાવ્યાનું કષ્ટ એ દુઃખ શું? જેમ બીજી સામાન્ય સ્ત્રીઓ આવા કષ્ટને રૂએ અને તેથી પતિ પર અભાવવાળી થાય, એમ જો સીતા પણ કરે તો એમનામાં પતિવ્રતા ધર્મનું હોંશથી પાલન ક્યાં રહ્યું? આપણી જાતનું વિચારો કે એક પોરીસીની સ્થિત પ્રજ્ઞતા છે, તિથિએ તપ ચોક્કસ કરવો, એની સ્થિત પ્રજ્ઞતા ખરી? ભગવાનને પલ્લે ભગવાનની ભક્તિમાં આપણું અમુક દ્રવ્ય તો કશું ચડે જ, એવી સ્થિત પ્રજ્ઞતા યાને સ્થિર બુદ્ધિ ખરી? સાધુ સેવા અને સાધર્મિકનું કાર્ય કાંઈનું કાંઈ રોજના માટે કરવું જ, એવો સ્થિર નિર્ણય ખરો? વિચારવા જેવું છે કે આગલી રાત્રે યા પરોઢિયે ઉઠીને ભાવના કરી હોય કે મારા જીવનમાંથી અમુક અમુક દોષ, દાખલા તરીકે હાસ્ય, મશ્કરી, ખોટું જુઠ્ઠું બોલવાનું, પરસ્ત્રી, પિક્ચર, નોવેલ, નવલિકાના વાંચન, બહારના પીણા કે તેવા અભક્ષના ભક્ષણ, વધારે પડતો ગુસ્સો, અભિમાન, આપબડાઈ વગેરે વગેરે દોષ હવે નથી સેવા. આવી ભાવના કર્યા પછી એમાં સ્થિત પ્રજ્ઞ સ્થિર બુદ્ધિવાળા રહેવાનું ખરું? ને તે પ્રમાણે અમલ અવશ્ય કરવાનો જ, કે પછી ભાવના ભાવનાના ઠેકાણે અને આપણે એ દોષ ટાળવામાં સાવ સુસ્ત, એ રોજિંદા કર્તવ્ય બજાવવામાં તદ્દન આળસુ યા પરવા વિનાના તે એ દોષ એમ જ સેવાતા રહે અને એ રોજિંદા કર્તવ્યમાં દેવાળું એમ જ ઊભું? ક્યાં ક્યાં સ્થિત પ્રજ્ઞતા છે એ તપાસવા જેવું છે. મહા મોંઘેરું જીવન તો પાણીના રેલાની જેમ વહી રહ્યું છે અને આ દોષ ત્યાગ તથા કર્તવ્ય પાલનની મહાન સાધનાઓ હાથ વેંતમાં હોવા છતાં સ્થિત પ્રજ્ઞતાથી સાધવાની રહી જાય છે. પણ એટલું ખાસ ધ્યાનમાં લેવા જેવું છે કે વીતી ગયેલી ક્ષણો પાછી નથી આવતી. શાસ્ત્ર કહે છે, ગોરા મુહુતા અબલમ શરીરમ નોહુ વિણમતી રાઈઓ અણો પુનરવી જીવિયમ. મુહૂર્તો સમયો ઘોર છે, શરીર દુર્બળ છે, વિતેલ રાત્રિઓ પાછી નથી વળતી અને આયુષ્ય પણ ફરીથી પાછું નથી આવતું. કરી શકે ના કોઈ તારા ગુણો ના સરવાળા, યુગો સુધી જળહળશે ભુવન ભાનુ ના અજવાળા.